सुनीता अवकाश का बराबर आजे आपने सुनीता विलियम्स बराबर जैसे अवकाश में गया था તેના વિશેની માહિતી તેના જે ફોટોગ્રાફ્સ છે તે ત્યાં શું શું કરેલું હતું ત્યાં કેવું હોય છે બરાબર એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે બરાબર છે તો પૃથ્વી કેવી દેખાય છે પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો તમારા મિત્રોના ચિત્ર પણ જો તો તમને ખ્યાલ છે પૃથ્વી છે એ નારંગી જેવી ગોળ છે બરાબર આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે खुशबू અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે રમતા રમતા વાતો કરતા હતા ખુશબૂ કહે છે તને ખબર છે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતા વધારે સમય અવકાશમાં રહ્યા હતા સુનીતા વિલિયમ્સ છે એ 6 મહિના કરતા પણ વધારે સમય તેણે અવકાશમાં તે રહ્યા હતા હવે ઉમંગ છે એ ગોળા સામે જુએ છે અને કહે છે હું જો અહીં અમેરિકા છે આફ્રિકા છે પણ અવકાશ ક્યાં છે ખુશબુ કહે છે આકાશ તારા સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે પૃથ્વી પણ અવકાશમાં છે ઉમંગ કહે છે હા મને ખબર છે સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા ત્યાંથી તે પૃથ્વીને જોઈ શક્યા હતા એવું મેં ટીવી પર જોયું હતું સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાંથી તેમણે પૃથ્વીને જોઈ હતી ખુશબુ કહે છે ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે ઉમંગ કહે છે જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ ખુશબુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે ખુશબુ આપણે અહીં છીએ આ ભારત છે ઉમંગ કહે છે જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું ખુશબુ કહે છે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ સૂર્ય ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે આપણે ગોળા પર જ છીએ અને બધા દરિયા પણ ગોળા પર જ છે હવે ઉમંગ કહે છે ગોળાના નીચેનો ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ રહેતું નથી ખુશબુ કહે છે અહીં પણ લોકો રહે છે અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિનાના લોકો રહે છે ઉમંગ કહે છે તો ત્યાં લોકો ઊંધા રહે છે તે લોકો પડી જતા નહીં હોય ખુશબુ કહે છે હા તે નવાઈની વાત છે ખરું ને અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ દરિયાનું પાણી નીચે કેમ ઢોળે જતું નથી બરાબર હવે તમને અહીંયા એવો પ્રશ્ન થશે કે જો આ પૃથ્વી ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી હવે પૃથ્વી ગોળ છે એ તમને ખ્યાલ છે તો આપણે નીચે કેમ પડી જતા નથી તો તમને ખ્યાલ છે કે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણ બળ બરાબર મેં તમને આગળના ચેપ્ટરની અંદર કીધેલું હતું કે ગુરુત્વાકર્ષણ એટલે કે તેને પોતાની તરફ ખેંચે છે બરાબર તો પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ હોવાને કારણે બરાબર તે પોતાના તરફ ખેંચે છે એટલે કે આપણે પૃથ્વી તરફ ખેંચાયેલા રહીએ છીએ જેના કારણે આપણે પૃથ્વી પરથી નીચે પડી જતા નથી બીજો પ્રશ્ન એવો થયો કે શું આર્જેન્ટિના લોકો ઊંધા ઉભા રહેતા હશે બરાબર તે પૃથ્વીના નીચેના ભાગમાં છે તો શું તે ઊંધા ઉભા રહેતા છે ના પૃથ્વીનું કદ ઘણું વિશાળ હોવાથી બરાબર પૃથ્વીનું કદ કેવું છે તો કે ખૂબ મોટું વિશાળ છે તેના કારણે તેનો ઘણો વિસ્તાર કેવો હશે તો કે સપાટ સપાટ હોવાને કારણે ત્યાંના લોકો એટલે કે ત્યાં કોઈ હકીકતમાં કોઈ ઉપર કે નીચે હોતું નથી જેના કારણે આર્જેન્ટિનાના લોકો છે તે ઊંધા ઉભા રહેતા નથી હવે સુનીતા સાથે વાત થઈ છે જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશબુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી સુનીતાએ કહ્યું મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને ભારત મળવા આવવાનું હતું હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું કલ્પના ચાવલા છે એ પણ અવકાશમાં ગયા હતા પરંતુ અવકાશયાન ક્રેક થવાને કારણે તેનું મૃત્યુ થયું હતું તો એનું સપનું પૂરું કરવા માટે કોણ આવે છે તો કે સુનીતા વિલિયમ્સ હવે અવકાશમાં રહેવાનો સુનીતાનો અનુભવ હવે કે અવકાશમાં એને કેવો અનુભવ થયો એ આપણને આપણી સાથે શેર કરે છે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી તે ટીપા સ્વરૂપે તરે છે અમારા હાથ
મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું બરાબર પાણીના ટીપા પણ શું કરે છે ત્યાં તો કે તરે છે એટલે મોઢું સાફ કરવા માટે શું કરવાનું તો કે પાણીના ટીપાને પકડવાના અને પેપરને ભીનું કરી અને મોઢું સાફ કરવાનું અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ ખોરાકના પેકેટ પણ શું થાય છે ત્યાં અવકાશમાં તો કે તરતા હોય છે અવકાશમાં કાસ્તાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે કારણ કે મારા વાળ કાયમ ઊભા જ રહે સુનીતાના વાળ કેવા રહેતા હતા તો કે કાયમને માટે ઊભા જ રહેતા હતા અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે જો એને કોઈ એક જગ્યાએ બેસવું હોય તો એને શું કરવું પડે તો કે તેને ત્યાં બાંધવું પડે કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોટી જતા હતા અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે પરંતુ તે મુશ્કેલ પણ છે હવે તમને થતું હશે કે સુનીતાના વાળ કેમ ઊભા રહે છે બરાબર તો સુનીતાના વાળ શા માટે ઊભા રહેતો કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી જે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી જેના કારણે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માથાના વાળ છે એ હવામાં તરતા રહે છે તેથી સુનીતાના વાળ ઊભા રહે છે ત્યાર પછી પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ફેંકીએ છીએ તે નીચે આવે છે આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે આપણે તેને પકડવા સક્ષમ છીએ અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે જેમ સુનીતા વિલિયમ્સે કહ્યું તેમ પાણીના ટીપાના રૂપમાં ફરતું નથી પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે શા માટે ખેંચે છે તો કે પૃથ્વી પર એવું બળ લાગે છે જેને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ઉપર કોઈ વસ્તુ ખસતી નથી એટલે કે પોતાના તરફ તેને ખેંચી રાખે છે જ્યારે અવકાશ છે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરીને કારણે અવકાશની અંદર બધી વસ્તુઓ તરતી રહે છે સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી વિચારો તે કેટલું દૂર હશે તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર ક્યુ શહેર કે નગર છે તે શોધી કાઢો સુનીતા વિલિયમ્સ પૃથ્વીની આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી હવે આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે સુનીતાના વાળ અવકાશમાં કેમ ઉડે છે તો તમને ખ્યાલ આવી ગયો કે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ છે જેના કારણે વાળ સીધા થાય છે પરંતુ અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી તેથી ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરીને કારણે સુનીતાના વાળ અવકાશમાં ઊભા રહે છે ત્યાર પછી પર્વતો પરથી પાણી નીચે આવે છે ઉપર જતું નથી તો એનો એના માટે પણ તમને ખબર છે કે પર્વતો પરથી પાણી અથવા તો આપણે દડાને ઉછાળીએ કે કોઈ પણ વસ્તુને મૂકીએ તો એ હંમેશા નીચે આવે છે ઉપર જતી નથી શા માટે તો કે તે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળને કારણે તે પૃથ્વી પોતાના તરફ તેને ખેંચે છે જેના કારણે પર્વતો પરથી પાણી નીચે આવે છે પરંતુ ઉપર જતું નથી હકીકતમાં સરહદો ક્યાં છે સુનીતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનોનું વર્ણન કર્યું પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શક્યા હતા પૃથ્વીના આ ફોટોગ્રાફ્સને જુઓ જે અવકાશયાનમાંથી લીધેલો છે તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે તો કે પૃથ્વી ગોળ દેખાય છે પરંતુ હજારો વર્ષો પહેલા લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા પૃથ્વી કેટલી મોટી છે તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા હતા હવે આગળ છે ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે પૃથ્વીના ગોળા ઉપર તે જુદા જુદા દેશો જોઈ રહ્યા છે ખુશ્બુ જો ગોળા પર
બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે આવી સરહદો પૃથ્વી પર પણ હોય છે બરાબર આપણે પૃથ્વીનો ગોળો જોવો અથવા તો પૃથ્વીનો નકશો જોવો તો તમને એમાં સરહદ જોવા મળે છે તો શું આવી સરહદ હકીકતમાં પણ હોય છે ઉમંગ હોવી જ જોઈએ આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે બરાબર તો એવું કહે છે કે આમાં સરહદો છે એટલે હકીકતમાં પણ સરહદો જોવા મળે છે જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી તેના મનમાં ઘણા વિચારો આવ્યા તેણે વર્ણન કર્યું ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે દેશોના ભાગલા આપણે પાડ્યા છે નકશામાં સરહદો આપણે બનાવી છે તે આપણા મગજમાં છે મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ હકીકતમાં સરહદો ક્યાં છે બરાબર એટલે કે હકીકતમાં કોઈ સરહદો હોતી નથી પરંતુ આપણે ખાલી નક્કી કરેલું હોય છે કે આ અને આ રાજ્ય વચ્ચેની સરહદ આ છે પરંતુ આપણે તેને પૃથ્વી પર જોઈ શકતા નથી ત્યાર પછી જે આકાશ તરફ જુઓ બરાબર છે ઉમંગ કહે છે તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ અને પાછળ કરે છે જુઓ હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું વાહ આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો અનુમાન કરો બરાબર હવે છે કે ચંદ્ર છે એ સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ છે તો હવે તમને ખ્યાલ છે કે ચંદ્ર છે એ સિક્કા જેવો સપાટ નથી પરંતુ તે દડા જેવો ગોળ હોય છે તમે ક્યારે રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો જ નથી બરાબર તમને ખ્યાલ જ છે કે ચંદ્ર છે એ પુનર એકમના દિવસથી ઓટોમાં વધવાનું ચાલુ થાય છે પુનમે તે પૂર્ણ ચંદ્ર દેખાય છે પછી તે પાછો ઘટવાનું ચાલુ થાય છે તો કે અમાસના દિવસે તે દેખાતો નથી હવે ચંદ્ર સાથે ક્યાં તહેવારો સંબંધિત છે એટલે કે તિથિ ઉપરથી આપણે જે તહેવારો નક્કી કરીએ છીએ એ બધા ચંદ્ર સાથે સંકળાયેલા છે કયા કયા તહેવારો છે તો કે દિવાળી ભાઈ બીજ દેવ દિવાળી મહાશિવરાત્રિ હોળી રામનવમી હનુમાન જયંતી રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી અને ઈદ આ બધા તહેવારો છે એ ચંદ્ર સાથે સંકળાયેલા છે એટલે કે ચંદ્રની તિથિ સાથે સંકળાયેલા છે બરાબર અજવાળિયાની અંદર એટલે કે એકમ થી કે પૂનમ સુધીનો સમય એટલે અજવાળિયું કહેવામાં આવે છે જ્યારે એકમ થી કે અમાસ સુધીનો સમય છે તેને શું કહેવામાં આવે છે તો કે તેને અંધારિયું કહેવામાં આવે છે ત્યાર પછી તમને આકાશમાં કંઈ ફરતું દેખાય છે તમારા મતે તે શું છે તારો પૂંછડીઓ તારો કે કૃત્રિમ ઉપગ્રહ તો તમને ખબર આકાશમાં કંઈ ફરતું દેખાય છે તે શું છે તો કે કૃત્રિમ ઉપગ્રહ છે ઘણીવાર આકાશમાં જોરદાર તેજ વિસોટો દેખાય છે જેને આપણે ખરતો તારો કહીએ છીએ અથવા તો તેને ઉલ્કા પણ કહેવામાં આવે છે સામાન્ય રીતે અજવાળિયા દરમિયાન એટલે કે સુદ એકમથી પૂનમમાં સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્ર જોવા મળે છે જેથી આઠમવારનો સમય લીધો છે પરંતુ જો અંધારી એટલે કે વદ એકમથી અમાસ સુધીનો સમય લેવો હોય તો ચંદ્રનો ઉગવાનો સમય લેવો જોઈએ કારણ કે દરેક તિથિએ ચંદ્રનો ઉગવાનો સમય મોડો થતો જાય છે જે બીજા દિવસના સૂર્યોદય સુધી દેખાતો હોય છે અહીંયા તમને એક નાનકડી એવી કવિતા આપેલી છે ટમટમ ટમટમ ચમકે તારા નીલ ગગનમાં ઝબકે તારા કેટલા ગણી શકો છો તારા અગણિત છે આકાશે તારા કોઈ પાસ કોઈ દૂર છે તારા કેટલાક નામ ધરાવે છે તારા નીલ ગગનમાં ઝબકે તારા દિવસે ક્યાં છુપાય છે તારા રાતે ફરવા નીકળે તારા આવું કેમ કરે છે તારા ટમટમ કેમ કરે છે તારા નીલ ગગનમાં ઝબકે તારા તારાઓની વાત નિરાળી કેટલાકની દેખાય નિશાની દેખો જાણો ઓળખો તારા કહો કથાને સમજો તારા નીલ ગગનમાં ઝબકે તારા ત્યાર પછી છે તો કે સુનીતા વિલિયમ્સને કોઈ નાનકડી
की कहानी आपेली छे तो के कार्य करता रहो तो तुमने परिणाम मळशे बराबर छे જ્યારે સુનીતા 5 વર્ષની હતી તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો 1969 માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા બીજા બધા બાળકોની જેમ સુનીતા પણ મુગ્ધ હતી સુનીતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતા રમતગમતમાં અને તરવામાં ખૂબ રસ હતો માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનીતાને મરજીવો બનવું હતું એટલે કે દરિયાની અંદર જે તરે એને મરજીવા કહેવામાં આવે છે પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી તેના બદલે તે હેલિકોપ્ટર પાયલોટ બની એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત અને તેણે તે જ કર્યું ઈસવીસન 2007 માં સુનીતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી સુનીતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી જો તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછે હટ ન કરો કાર્ય કરતા રહો પરિણામ મળશે જ્યારે કોઈ બાળકે સુનીતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માંગે છે તેણે જવાબ આપ્યો મારે શિક્ષક બનવું છે જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે જય ગુરુદેવ